નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ ચેનલ. હું છું પાયલ બામભણિયા. તો જોઈએ આજના મહત્વના સમાચાર. ત્રાંગધ્રાથી અમારા સંવાદદાતા આશીષ પરમાર સાથે. ત્રાંગધ્રાના ખાનગી ગોડાઉનમાં શંકાસ્પદ અનાજનો જથ્થો મળી આવતા ગોડાઉન સીલ. ગોડાઉન સીલ પણ કોઈ એફઆઈઆર ન થતા કાર્યવાહી શંકાના દાયરામાં. વાઉચર અને બિલ તપાસણી બાબતે માલિકની કલાકો સુધી રાહ. સરકારી અનાજના કોન્ટ્રાક્ટરની સંડોવણીની લોકચર્ચા. ત્રાંગધ્રા અમદાવાદ હાઈવે ઉપર કલ્પના હોટલની સામેની બાજુ એક ખાનગી ગોડાઉનની સીલ કરવામાં આવ્યું છે. જોકે પુરવઠા વિભાગ દ્વારા ગોડાઉન માલિકની પૂછપરછ અને બિલોની રજૂઆત બાદ જ આગળના પગલાં લેવાશે એમ જણાવ્યા બાદ 24 કલાક વીતી જવા છતાંય કોઈ ફરિયાદ ન થતાં પુરવઠા વિભાગની કામગીરી ઉપર ધ્રાંગધ્રાવાસીઓ પ્રશ્ન કરી રહ્યા છે. હાલ ગોડાઉન મેનેજરના નિવેદન, જેમાં અનાજના સરકારી નથી એવું જાહેર કરી ગોડાઉન માલિકોનો માત્ર જવાબ લેવામાં આવ્યો છે. જ્યારે વિશ્વાસુ સૂત્રો ગોડાઉનમાં આશરે 20 લાખ ઉપરનું સરકારી અનાજ હતું, જે પર પ્રાંતીય રેશનિંગનો જથ્થો હતો, જેને પોતાના કોથળામાં ભરી અને ખાનગી બનાવવાનું કાળું કારસ્તાન ચાલુ હતું એમ જણાવી રહ્યા છે. ખાનગી ગોડાઉન માલિક સાથે નજીકનો ધરાબો ધરાવતા સરકારી અનાજના કોન્ટ્રાક્ટર અને 1-2 રેશનિંગની દુકાનવાળાની મિલીભગત ચર્ચા ચગડોળે ચાલતા સમગ્ર મામલે કુલડીમાં ગોઠ ભંગાયાની ચર્ચા ચગડોળે ચઢી છે. હમણાં હાલમાં જ કૃષિ મંત્રી દ્વારા અનાજની કાળાબજારી કરતા તત્વોને પાસામાં ધકેલી દેવાનું નિવેદન હતું. ગરીબોના પેટનો નિવાળો છીનવતા કાળાબજારીયા, વચેટિયા અને દલાલો સાથે કેટલા સામેલ છે એ બાબતની તટસ્થ તપાસ થાય તો કેટલાય મોટા માથાના નામ ચોક્કસ સામે આવી શકે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા સંવાદદાતા આશીષ પરમાર સાથે આપ જોતા રહો લોકસામના ન્યૂઝ ચેનલ.